ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હાઉ આર યુ સ્ટુડન્ટ? આજે આપણે ધોરણ 2 માં રિવિઝન વર્કશીટમાં પાર્ટ 5 જોઈશું. મેં તમને પહેલાં કક્કાનું અંગ્રેજી શીખવાડ્યું હતું, તો આજે આપણે એની વર્કશીટ 1 છે એ તમારી નોટબુકમાં રિવિઝન કરવાનું છે. તો આપણે શરૂ કરીશું. તો આ છે છોકરાઓ રિવિઝન વર્કશીટ. એમાં છે આપણે યોગ્ય રીતે જોડકા જોડો. તો એમાં આપણે કક્કાનું અંગ્રેજી છે, તો એમાં સૌથી પહેલાં છે આવશે એમાં ભ, તો ભનું અંગ્રેજી થશે બી એચ. મ, તો મનો થશે એમ. થ, તો થનો શું થશે? થનો ટી એચ. તો મેં તમને કક્કાનું આગળ શીખવાડી દઉં તો ક્યાં કક્કાનું અંગ્રેજી છે, તો એ પ્રમાણે તમારે અહીંયા અમારી રિવિઝન વર્કશીટમાં લખવાનું છે કે ચ, ચનો થશે સી એચ, એ આપેલું છે આપણને. ખ, ખનો એમ. એ પ્રમાણે આ સ્વર છે, સ્વરનું હવે અંગ્રેજી આપણે શીખીશું કે આ આ એટલે શું થશે? આ એટલે એ. ઉ, ઉ એટલે યુ થશે. આ છે મોટો ઉ, મોટો ઉનો થશે ડબલ ઓ. એ, એ એટલે ઈ. અને ઓ, ઓનો થશે ઓ. રાઈટ? તો આ પ્રમાણે તમારે સ્વર અને વ્યંજનનું અંગ્રેજી લખવાનું છે નોટબુકમાં અને રિવિઝન કરવાનું છે. હવે આપણે આગળ જોઈશું કે નામનું અંગ્રેજી. તો આ નામોના આપણે અંગ્રેજી કેવી રીતના કરીશું? તેમાં જોઈશું પવન, તો પવનનો થશે પી એ વી એ એન, પવન. ભ, ભનો થશે બી એચ એ, વનો વી એ નનો એન, એમ કરીને ભવન. પછી છે ભરત, તો બી એચ એ આર એ ટી ભરત. વરદ, વી એ આર એ ડી વરદ. ગગન, જી એ જી એન ગગન. કરણ, કે એ આર એ એન કરણ. આ પ્રમાણે તમારે દરેક અક્ષરનું અંગ્રેજી નામ લખીને એનું સ્પેલિંગ બનાવવાનો છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે રમણ, તો રનો આર એ, મનો એન એ અને અણનો એન. એવી રીતે જગન, તો જે એ જી એ એન જગન. નયન, એન એ વાય એ એન નયન. કનક, કે એ એન એ કે કનક. તપન, ટી એ પી એ એન તપન. અને શરદ, એસ એચ એ આર એ ડી શરદ. એ પ્રમાણે આપણે આગળ જોઈશું. ચમન, તો સી એચ એ એમ એ એન ચમન. ધવલ, ડી એચ એ વી એ એલ ધવલ મગન. એમ એ જી એ એન મગન. રાઈટ? તો આ પ્રમાણે તમે નામો ઉપરથી એનું અંગ્રેજી ખબર પડી હશે. આ તમારે નોટબુકમાં લખવાનું છે અને એ પ્રમાણે તમારે એનું રિવિઝન કરવાનું છે. આવતા પાઠમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.